તાપી જિલ્લાના ખેડૂતની ખેતરમાં પેકિંગ હાઉસની સબસિડીમાં મંજૂર થઈ હતી, જેમાં બાગાયત અધિકારીએ ખેડૂત પાસે 40,000ની લાંચ માંગી હતી. ખેડૂતે એસીબીનો સંપર્ક કર્યો હતો, જે આધારે વ્યારાના ખેતેશ્વર હોટલ પાસે અધિકારી વતી ખાનગી વ્યક્તિ 40,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. નાયબ બાગાયત અધિકારી અને ખાનગી વ્યક્તિની અટક કરી છે. તાપી જિલ્લામાં રહેતા એક ખેડૂતે ખેતરમાં પેકિંગ હાઉસ બનાવવા અરજી કરી હતી. પેકિંગ હાઉસ બનાવવા જે ખર્ચ થાય છે તેના પર 50% ખર્ચ સરકાર સબસિડી આપે છે, જેને પગલે ખેડૂત દ્વારા પિતાના નામે 2,00,000ની સબસિડી અને મિત્રોને 2,00,000ની સબસિડી મંજૂર કરાવી છે. જે સબસિડી મંજૂર કરવા માટે પરીક્ષિતભાઈ ચૌધરી બાગાયત અધિકારી મદદ કરી હોવાનું જણાવી ખેડૂત પાસે 50,000ની લાંચ માંગી હતી. રકજક બાદ 40,000 રૂપિયા માટે અધિકારી મંજૂર થયા હતા, જોકે ખેડૂત રૂપિયા આપવા મંજૂર ના હોવાથી તાપી એસીબી અધિકારી વીએ દેસાઈનો સંપર્ક કર્યો હતો. લાંચા અધિકારીને પકડવા છટકું ગોઠવ્યું. ગુરુવારે ખેડૂતે અધિકારીને વ્યારા વીરપુર રેલવે પાસક પાસે બોલાવ્યો, પરંતુ પરીક્ષિતભાઈ ચૌધરીને લાંચ લેવા ખાનગી માણસ નરેન્દ્ર ઉર્ફે નંદુભીલા ગામિતને મોકલ્યો હતો. 40,000ની નરેન્દ્રભાઈ લાંચ લઈ ટેલિફોનિક જાણ કરી પરીક્ષિતભાઈને કરી હતી. લાંચ લીધા બાદ એસીબીએ ખાનગી વ્યક્તિ અને ટેલિફોનિક સંપર્કના આધારે અધિકારીની અટક કરી છે.